કચ્છ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય રાજુભાઈ સોલંકીના અપહરણ હત્યાની કોશિશના ગુનામાં જેલમાં રહેલ ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા સહિત 11ની જેલમાં હવે પૂછપરછ કરી શકાશે તેવી મંજૂરી કોર્ટે આપી છે. એસ્ટ્રોસિટી અપહરણ હત્યાની કોશિશ રેઓટિંગ આર્મ એક્ટ સહિતની વિવિધ કલમોમાં ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 11 લોકો જેલમાં છે. પોલીસે આ કેસમાં તપાસ માટે તેમજ પુરાવા એકત્રિત કરવા માટે 8 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જે બાદ પોલીસે કોર્ટમાં પૂછપરછ માટે અરજી કરતા કોર્ટે સૂર્યાદનથી સૂર્યાસ્ત સુધી આરોપીઓની પૂછપરછ કરી શકશે તે માંગણી ગ્રાહક કરી રાખી હતી. જયરાજસિંહ માંજી ધારાસભ્યની દબંગગીરી સામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે જે કાળવા ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જય ભીમના નાદ સાથે દલિત યુવાનો બાઇક રેલીમાં ચડાઈ ગોંડલ પહોંચશે, જ્યાં સમગ્ર ગોંડલની બજારમાં ફરશે, જેમાં સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી દલિત સમાજના લોકો પણ જોડાશે. મારું નામ રાજુ સોલંકી, જિલ્લા આલુ જાતિ સમાજના પ્રમુખ તરીકે જવાબદારી છે. આજે અમે બાબા સાહેબના વ્યક્તિને ફૂલહાર વિધિ કરી અને આજે વડાલ જવાના અને વડાલ અમારું જે પાટીદાર સમાજના લોકોએ સર્વ સમાજના લોકોએ જે અમારું સન્માન અને અમારું સન્માન રાખ્યું છે બદલ સર્વ સમાજનો હું આભારી છું. અને અમે અહીંથી વડાલથી અમે નવાગઢ, નવાગઢથી અમે ગોમતા ફાટક, ગોમતા ફાટકથી અમે ગુંદાળા ચોકડી અને ગુંદાળા ચોકડીથી અમે ગોંડલની જુદી જુદી સભ્યો બધા સભા કરે છે, પાસન કરી જમી અને સત્તા પડવાના. દેવધનભાઈ મુચુરિયા, જિલ્લા મહામંત્રી, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજરોજ અમે અગાઉ કોલ આપ્યા મુજબ અમારી બાઇક રેલી લઈને ગોંડલ ખાતે જઈ રહ્યા છીએ. અહીંથી અમે ચોકી જશું, ચોકીથી વડાલ, વડાલથી ચોકી, ચોકીથી નવાગઢ, નવાગઢથી ગોંડલ જાય અને અમારી રેલી સભામાં.